તો હાય ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં છો? તો આવી ગયો છો તમારો પ્રિય મિત્ર પીઆર ટેલર ને સ્વાગત છે આપણી ચેનલ પીઆર ટેલર. તો આજે આપણે એવા બ્લાઉઝનું કટિંગ કરવા જઈ રહ્યા છીએ કે જે એકદમ ઇઝી છે, એકદમ સહેલો છે સિલાઈ કરવાની અંદર અને કટિંગ કરવાની અંદર. અને પ્લસ આ બ્લાઉઝની ડિમાન્ડ એટલી બધી આવે છે, એટલી બધી આવે છે કે કોમેન્ટો અને મારા ઇન્સ્ટાગ્રામની અંદર તો ભરાઈ ગયું છે આખું, બધા મેસેજો મેસેજ. હવે આ બ્લાઉઝનું કટિંગ એ રીતના છે કે આ બ્લાઉઝ છે ચોલી સ્ટાઇલમાં બ્લાઉઝ, પણ બેલ્ટ વાળો ટક્સ વાળો બ્લાઉઝ છે આજના જે કટિંગ કરવા જઈ રહ્યા છે તે. તો ચાલો તારે આજના વિડીયોની શરૂઆત કરીએ. આખો વિડીયો જોજો, તમને સમજ આવશે તો જ તમે કટિંગ કરી શકશો, બાકી કટિંગ તમારાથી થાય નહીં. તો ચાલો તારે શરૂઆત કરીએ. સૌથી પહેલા આપણે માપ તરફ એક નજરમાં લઈએ. તો લંબાઈ છે 13 ઇંચની, આગળની છાતી છે 8 ઇંચની, કમર છે 26ની, પાછળની ચેસ્ટ છે 15ની, બાયની લંબાઈ છે 4.5ની, મોરી છે 5 ઇંચની, અને મુંડો છે 6 ઇંચનો, અને પાછળનું ગળું 4 ઇંચનું છે, આગળનું ગળું 7.5 ઇંચનું છે. અને આ છે ટક્સ બેલ્ટ બ્લાઉઝનું કટિંગ, બરાબર છે? આ બ્લાઉઝનું કટિંગ સૌથી વધારે ચોલીની અંદર થાય છે, અથવા તો પછી જે હેવી સાડી હોય તેની અંદર થાય છે, બરાબર છે? તો સૌથી પહેલા આપણે લંબાઈની વાત કરીશું. ને મેં કાગળ લઈ લીધો છે એક, આને ડબલ ફોલ્ડ કરી દીધો છે, બરાબર છે? તો સૌથી પહેલા આપણે લંબાઈની વાત કરીશું. તો લંબાઈ છે 13 ઇંચની, તો આપણે એમાં 1 ઇંચ ઉમેરી દઈશું, બરાબર છે? ડબાન માટે તો 1 ઇંચ આપણે અંદર ડબાનનું ઉમેરી દીધું, બરાબર છે? આપણે અહીંયા ગાડીથી શોલ્ડર લઈ લઈશું, આનો 1.25 ઇંચનો શોલ્ડર લઈ લઈશું, બરાબર છે? એવી રીતના અહીંયા ગાડી પણ આપણે 1.25 ઇંચનો શોલ્ડર લઈ લઈશું. અહીંયા ગાડી આપણે એક 5 ઇંચનો નિશાન પાડ દઈશું, બરાબર છે? હવે આને આપણે આ ખૂનિયાના મદદથી સીધી લીટી દોરવાની છે, એવી રીતના અહીંયા બી ખૂનિયાના મદદથી સીધી લીટી દોરવાની છે, અને એ બી ખૂનિયાને મદદ તેમ બી ખૂનિયાની મદદની જરૂર નહીં પડે, કારણ કે બંને બાજુ નિશાન પાડેલા છે. હવે અહીંયા ગાડી આપણે પાછળની ચેસ 15ની છે, એટલે આપણે 7.5નું નિશાન અહીંયા પાડ દેવાનું છે, અને 1.25નું ડબાન. ખોટું ના લાગે, કોઈને ડબાન જોઈએ ના જોઈએ, આપણે 1.25નું હાલ દેવાનું, ખુશ થઈને જાઓ વાપરો, બરાબર છે? પછી 26ની કમર છે, એટલે 13 × 26, 13 ના અડધા, 6.5, 6.5 એ આપણે નિશાન પાડી દેવાનું. 1 ઇંચનો પાછળનો ટક્સનું ઉમેરી દઈશું, અને 1.25નું ડબાન ઉમેરી દઈશું. ખોટું ના લાગે ને યાર, કાલે સવારે કદાચ 2 રોટલા વધારે ખવાઈ જાય તો ઉકેલાય, ખોલાય, બરાબર છે? હવે અહીંયા ગાડી એકબીજાને આપણે જોઈન્ટ કરી દઈશું, આવી રીતના અહીંથી બી એકબીજાને જોઈન્ટ કરી દઈશું. આ લીટીને આપણે સીધી લઈ લઈશું. આ થઈ ગયો મૂંઢો આપણો. હવે આપણે અહીંયા ગાડી મૂંઢાને આ કરસરની મદદથી આપણે અહીંયા ગાડી કરસર દોરી દઈશું. હવે પટ્ટો, આપણે પટ્ટો અહીંયા ગાડી લેવાનો છે 2.5 ઇંચનો સાઈડમાં. આપણે અહીંયા 2.5 ઇંચનું નિશાન પાડી દઈશું. અહીંયા ગાડી આગળના ભાગમાં 3 ઇંચનું નિશાન પાડી દઈશું. 3 ઇંચનું નિશાન પાડી દીધા પછી આને આપણે અહીંયા ગાડીથી એકબીજાને જોઈન્ટ કરી દઈશું. આ જોઈન્ટ કરી દીધું, બરાબર છે? હવે મેં આને બંનેને સાથે કાપી નાખીશ, બરાબર છે? બંનેને મેં સાથે કટિંગ કરી રહ્યો છું, તમે જોઈ શકો છો, મેં સાથે જ કટિંગ કરી રહ્યો છું. બંને કાગળ આગળ પાછળના બંનેને સાથે જ કટિંગ કરી રહ્યો છું, બરાબર છે? જોરદાર કટિંગ થઈ ગયું. હવે આપણે આ પટ્ટાને છૂટો કરી દઈશું. આગળના ફ્રન્ટ, આ પાછળનો ફ્રન્ટ છે આપણે સાઈડ પર મૂકી દઈએ, હમણાં કોઈ જરૂર નહીં એની. આગળના ફ્રન્ટનો આ પટ્ટો આપણે છૂટો કરી દઈશું. પટ્ટો છૂટો થઈ ગયા પછી આ પટ્ટાને આપણે 1.25ઇંચનો વધારો કરવાનો છે, તો આપણે એમાં 1.25ઇંચનો વધારો કરી દઈશું, જેનાથી પટ્ટાને ખોટું ના લાગે એટલા માટે, બરાબર છે? અહીંયા ગાડીથી આપણે આ 1.25ઇંચનો વધારો કરી દઈશું, બરાબર છે? બંને બાજુથી કેટલો કેટલો કાપવાનો છે? આટલો આટલો કાપવાનો છે, બરાબર છે? બંને બાજુથી આટલો આટલો કટિંગ કરવાનો છે. પટ્ટો અહીંયા ગાડીથી આમ આ પટ્ટાનું કટિંગ આપણે થઈ ગયું છે, બરાબર છે? હવે આપણે આગળના ફ્રન્ટની વાત કરીશું, જે મેઇન છે તે હવે આવશે. હવે આપણે અહીંયા ગાડી એક એક્સ્ટ્રા કાગળ એક લઈ લીધું છે, હવે આપણે એ કાગળનો ઉપયોગ કરીશું. અહીંયા ગાડી આવી રીતના આપણે આને વચ્ચોવચ્ચના ભાગમાં બંને બાજુથી થોડું દઈશું, અને નિશાનો પાડી દઈશું, ઝેરોક્સ કોપી કરી નાખીશું, બરાબર છે? એવી રીતના અહીંયા ગાડીથી બી ઝેરોક્સ પાડી દઈશું.
બરાબર. હવે અહીંયા ગાડીથી આપણે અહીંયા ગાડી લીટી દો દઈશું. હવે અહીંયા લીટી દો દીધા પછી હવે અહીંયા ગાડીથી પાછી અહીંયા ગાડી બી સાઈડમાં પણ એક લીટી દો દઈશું, જેનાથી આપણે હવે ઝેરોક્ષ જ પાડવાની છે. જો કોઈ બી જાતનું કશું ઉમેરવાનું ઘટવાનું કશું છે નહીં. હમણાં આપણે તમારે મેં જે બતાવું છું તે તમારે ઝેરોક્ષ જ પાડી દેવાની છે, બરાબર છે. આવી રીતના ઝેરોક્ષ પાડી દેવાની. હવે ખાસ વાત, જે લોકોને બી આપણા ફર્મ મંગાવવાના હોય છે, કટોરીવાળા, ટક્સવાળા, પ્રિન્સેસ કટ કે ડ્રેસના, જે બી ફર્મ મંગાવવાના હોય, ઘેર બેઠા કટિંગ કરીને કામ ચાલુ કરવાનું માગતા હોય, તે લોકો સ્ક્રીન પર આપેલા નંબર પર તમે ફર્મ મંગાવી શકો છો. અથવા તો પછી તમારે ઘેર બેઠા બ્લાઉઝ શીખવા માગતા હોય તો તમે ઓનલાઈન ક્લાસમાં બી અમારા જોડાઈ શકો છો. તેના માટે અમે સ્ક્રીન પર આપેલા નંબર પર તમે મેસેજ કરીને, વોટ્સઅપ મેસેજ કરીને તમે જોઈન થઈ શકો છો, અથવા તમે ફર્મા પણ મંગાવી શકો છો. ફર્મમાં તમારે કેશ ઓન ડિલિવરીમાં ઘેર બેઠા આવે ત્યારે તમારે પૈસા આપવાના છે, પહેલાં પૈસા આપવાના નથી. તો હવે આપણે અહીંયા ગાડી પણ લીટી દોર દઈએ અને આનું કામ પૂર્ણ કરીએ. બરાબર છે. તો આપણે આને લીટી દોરી દીધી, હવે આની ઝેરોક્ષ નીકળી ગઈ છે, હવે આને હટાવી દઈએ. બરાબર છે. હવે આની ઝેરોક્ષ કાઢી નાખ્યા પછી હવે એક ખાસ કામ કરવાનું છે. અહીંયા ગાડીથી આપણે એક ઇંચ ઉમેરી દેવાનું છે. આને એક ઇંચ ઉમેરી દીધું. અહીંયા ગાડીથી આને બી એક ઇંચ અહીંયા ઉમેરી દેવાનું છે. એવી રીતના અહીંયા પણ આપણે આને એક ઇંચ ઉમેરી દીધેલું ને અહીંયા ગાડી એક લીટી આવીને દોર દેવાની, ને એક ઇંચ અહીંયા ગાડી બી ઉમેરી દેવાનું છે. અને આને એકબીજા જોડે જોઈન કરી દેવાનું છે. ધ્યાનથી જોજો, બહુ જ મહત્વની વાત છે આની અંદર. અને આ જે આપણે એક ઇંચ ઉમેરું તે આપણે આ જે આ શોલ્ડરનો જે ભાગ છે ને અહીંયા, તો અહીંયા આપણે એ બીજાને જોઈન કરી દેવાનું છે. આ જોઈન કરી દીધું છે, બરાબર છે. હવે આપણે અહીંથી આપણે આ 3 ઇંચનું નિશાન પાડવાનું, ત્યાર પછી 1/4 ઇંચનું નિશાન પાડવાનું. 1/4 ઇંચનું નિશાન પાડ્યા પછી 3 ઇંચનું નિશાન જે 3 ઇંચે આપણે આ નિશાન મૂકી દેવાનું. આ જે 1/4નું નિશાન પાડ્યું ને અહીંયા, તો અહીંયા આપણે આ 3 ઇંચે મૂકી દેવાનું. અને અહીંથી હળા 6 એટલે આપણે જે કમર જે છે 26ની તે કરી દેવાની. અને 1.5 ઇંચનું આપણે અહીંયા ગાડી દબાણ કરી દેવાનું, બરાબર છે. 1.5ઇંચનું દબાણ કરી દીધા પછી અહીંયા ગાડી બી આપણે સાધારણ 1/2 ઇંચનું દબાણ વધારી દેવાનું. અને આવી રીતના અહીંયા ગાડી ક્રોસમાં કરી દેવાની. અને હવે શું કરવાનું, અહીંથી છે ને આપણે ઉપર અહીંથી આપણે 9/2 એક નિશાન પાડી દેવાનું. હવે 9/2 નિશાન પાડી દીધા પછી આનું જે 1/4નું દબાણ છે, 1/4નું કર્યું ને, તેના અડધા કરવાના. તો 1/4 પોણો થાય, બરાબર. તો અહીંયા ગાડીથી આપણે માપીએ તો કેટલું થાય છે, આ 2.5 થાય છે. અહીંથી અહીં સુધીનું માપ કેટલું થાય છે, તો 2.5 થાય છે. તો આપણે અહીં બી એને 2.5નું જ માપ લઈને આને ચોકડી પાડી દેવાની. અને હવે અહીંથી આપણે ઠીક અહીં સુધીને એક ટક્સ માટેનું નિશાન પાડી દેવાનું. આ ટક્સ માટેનું નિશાન પાડી દીધા પછી હવે અહીંયા ગાડી 1 ઇંચ આ બાજુ અને 1 ઇંચ આ બાજુ, બંને બાજુ 1 ઇંચ જવાનું. અને એ સીધી લીટી અહીં દોરી દેવાની. અને અહીંથી આપણે આમ ક્રોસમાં 1 લીટી દોરી દેવાની. 1 ઇંચનું આપણે અહીંયા ગાડી આવવું જોઈએ ટક્સ. 1 ઇંચનો ટક્સ આપણો આવી ગયો છે, બરાબર છે. હવે આ જે પોઈન્ટ છે, આ જે મિડલ કાઢ્યું આપણે અહીંયા, તે મિડલથી આપણે અહીંયા ગાડી ક્રોસમાં લીટી દોરી દેવાની છે. હવે આપણે આને સંપૂર્ણ રીતના કટિંગ કરી નાખવાનું છે. આપણે અહીંયા 1/2 ઇંચનું એટલા માટે રાખ્યું કારણ કે છાંટવા બાંટવાની અંદર કદાચ જાય સાઈડમાં, એટલા માટે આપણે 1/2 ઇંચ રાખ્યું છે. થોડું દબાણ વધારે રહેશે ને તો વાંધો નહીં, પણ ફૂટી જાય ને તો પછી માસીને ખોટું લાગે, એટલે આપણે થોડુંક ઓછું રાખવાનું દબાણ, વધારે નહીં રાખવાનું. વધારે રાખવાનું દબાણ, ઓછું નહીં રાખવાનું. સોરી, ભૂલમાંથી ઊંધું બોલાઈએ, બરાબર છે. હવે આને કાપી નાખ્યું. હવે આ મૂંઢો જે છે તેને આપણે એમાં બી સુધારો વધારો કરવો પડશે ને, કારણ કે મૂંઢાને બી ખોટું ના લાગવું જોઈએ ને કે ભાઈ મને કશું ના કર્યું તમે, તો આપણે એને બી થોડુંક કરી નાખીએ. મૂંઢાને બી આપણે સાધારણ છાંટી નાખો છે, છાંટી નાખ્યું. અને અહીંયા બી આપણે એક ક્રોસમાં એક ટક્સ આપી દઈશું, જેનો આપણે અહીંયા ગાડી વધારો કર્યો છે તે. હવે આપણે અહીંયા ગાડી 2 ઇંચનું નિશાન પાડીશું, જે આપણે ગળાનું પાડીએ છીએ તે. એવી રીતના
આમાં 7 ઇંચે આપણે આગળનું ગળું છે 7.5 નું, તો આપણે અહીંયા મૂકીશું આ પટ્ટાને ઉપર, થોડો ચઢાવો કરી દઈશું અને 8.5 નિશાન પાડી દઈશું. 8.5 નિશાન પાડ્યા પછી અહીંયા 2 ઇંચનું નિશાન પાડીશું અને અહીંયાથી આવી રીતના ચોરસમાં બોક્સ પાડી દઈશું અને આને બી રાઉન્ડમાં શેપ આપી દઈશું. બરાબર છે, રાઉન્ડમાં શેપ આપી અને આને બી કટિંગ કરી નાખીશું. આને બી કટિંગ કરી નાખ્યા પછી હવે આ પટ્ટો આગળનો ભાગ અને આ પાછળનો બેક, બેકની અંદર આપણે 2 ઇંચે અહીંયા આગળ ખુલ્લું ગળું રાખવાનું છે. 2 ઇંચે આપણે ખુલ્લું ગળું રાખીશું. પાછળ 4નો પટ્ટો છે એટલે 4.5 આપણે નિશાન પાડી દઈશું અને અહીંયા આગળ 2 ઇંચનું ખુલ્લું રાખીશું અને હવે આને બી અહીં ચોરસમાં એક બોક્સ બનાવી દઈશું અને હવે આને આપણે આપીશું પંચકોણમાં, કારણ કે ફેશનવાળો લવ છે. થોડો ફેશનવાળામાં કેવું, થોડું પંચકોણ સાઈડમાં પંચકોણ આપવું પડે. બરાબર છે, હવે આપણે આગળ જે સવારનું ડબાણ લીધું છે તેનું એક નિશાન પાડી દઈશું. આ નિશાન પાડી દીધું, અહીંયા આગળ આને અડધું કરી દઈશું. અડધું નીકળ્યા પછી અહીંયા એક આપણે ટક્સ પાડી દઈશું. 3.5-4 ઇંચનો ટક્સ રાખવાનો, વધારે નહીં રાખવાનો. અને અહીંયા આગળ ત્યાં ક્રોસમાં સાધારણ કાપી નાખીશું. તો આ રીતના આપણે ટક્સવાળા બ્લાઉઝનો, બેલ્ટવાળા બ્લાઉઝનું કટિંગ થાય છે. બરાબર છે, તો જે જો અને વિડીયો જો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો. જોવાવાળા નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. આજુબાજુના અડોશ પડોશમાં સગા સંબંધીઓને આપણો વિડીયો શેર કરી દેજો. ચાલો તારે આજના માટે આટલું જ. ફરી મળીશ બીજા વિડીયોમાં. ચાલો તારે બાય.